छोटा उदयपुर के पावी जेतपुर पुलिस स्टेशन में खान खनिज विभाग के अधिकारी तथा स्थानीय गांव लोगों के बीच एक बैठक का आयोजन किया गया। छोटा उदयपुर के पावी जेतपुर पुलिस स्टेशन में नेशनल हाईवे अथॉरिटी, खान खनिज अधिकारी तथा पावी जेतपुर तथा आसपास के गांव लोगों के बीच एक बैठक का आयोजन किया गया था। पावी जेतपुर पुलिस स्टेशन में आसपास के गांव लोग और व्यापारियों के बीच अधिकारियों की बैठक का आयोजन करते हुए कांग्रेस के कार्यकर्ताओं ने कलेक्टर को सीहोत पुल के नीचे बने गए वैसे डायवर्जन पर से गुजरने के लिए मांग की थी। एक साल पहले भारज नदी में भारी बाढ़ का माहौल बनते हुए ब्रिज के 3 पिलर भी बैठ जाते हुए राहदारियों के लिए आवाजाही का रास्ता बंद हो चुका है। ऐसे में अब वाहन चालक सहित अन्य लोगों को 25 किलोमीटर का लंबा चक्कर लगाने की नौबत आन पड़ी है। ऐसे में गांव लोगों ने अपने ही खर्च से डायवर्जन दिया था। तंत्र द्वारा नदी में बनाए गए डायवर्जन पर से गुजरने के लिए भी रोक लगा दी गई है। ऐसे में आज स्थानिक ग्रामीण वैसे अधिकारी और गाँव लोगों के बीच बैठक का आयोजन करते हुए कई मुद्दों पर वाद विवाद और चर्चा विचारणा की गयी थी। पावी जेतपुर में छेल्ला एक मास थी जे पावी जेतपुर थी सीहोत जवानों जे भारत नो जे ब्रिज आवेलो छे जेना पाया बेसी जता जानहानी न थवाने कारणे सरकारे एना पर बंद कर दीधो छे। जेनाथी पावी जेतपुरना बजारो बिल्कुल खलास थई गया छे। एक बाजू चोमासु छे, लोकोने रोजी रोटीनो प्रश्न थयो छे। आजे रोजी रोटी नहीं मळे तो काले पब्लिक गमे ते गुनाहित प्रवृत्तिमां भी वर्ती शके एवी परिस्थिति छे। અને આજે જ્યાં મિટિંગ થઈ છે ત્યારે હજુ ઓથોરિટી વાળા નેશનલ ઓથોરિટી વાળા એવું કે હજુ 2 વર્ષ લાગશે, 3 વર્ષ લાગશે અને ડાયવર્ઝનની તો કોઈ વાત નથી કરતો તો આજે વેપારીઓની હાલત દિન પ્રતિદિન બદતર હાલત થતી જાય છે તો આના માટે જવાબદાર કોણ? જો ગ્રાહકોને આવવું હોય, સીઓથી આવવું હોય તો 35 કિલોમીટર આખો ચક્કર કાઢવું પડે। પાવી જેતપુરના આમ તો એ બાજુ 50-60 ગામડાઓ છે, એમને તો બહુ જ હાલત થઈ છે। અને જે અમારે જે વેપારીઓને જે માલ આવતો હોય છે એ માલ આવવા માટે બી બંધ થઈ ગયો, કારણ કે 35 કિલોમીટર આવવા માટે કોઈ તૈયાર જ નથી થતું, જેના કારણે સમય બી બગડે છે, નાણાં બી બગડે છે અને પરિસ્થિતિ દિન પ્રતિદિન બધી બગડતી જાય છે। અધિકારીઓની વાતમાં તો હજુ ગોળ ગોળ જ ફેરવે છે કે ભાઈ 10 તારીખે રિપોર્ટ આવ્યો, 22 તારીખે હજુ રિપોર્ટ આવ્યો, હજુ નકશો આપ્યો છે, આગામી દિવસોમાં હજુ બ્રિજ બનતા હજુ 2-3 વર્ષ લાગશે અને ડાયવર્ઝન તો નદીમાં શક્ય જ નથી, થાય એવું જ નથી એમ, એટલે કઈ પરિસ્થિતિ લાગતી નથી। એક બાજુ સરકાર 21મી સદીમાં જવાની વાતો કરે છે અને અત્યારે આ પરિસ્થિતિ છે તો આના માટે કોઈ જાનહાનિ થશે, કોઈ કોઈ મરી જશે ત્યારે સરકાર જાગશે। કોંગ્રેસના સમર્થનમાં ગામ લોકો અને ગામડાના લોકો અને વેપારીઓ બધા ઉત્સાહિત છે અને આ એના અલ્ટિમેટમને પગલે જ આજે આ મિટિંગ કરવામાં આવી છે। જેતપુર પાવી ખાતે જે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જે કલેક્ટર મેડમને જે આવેદનપત્ર આપ્યું હતું ને એ અનુસંધાને જે 28 તારીખે અમારે જે લોક આંદોલન કરવાનું હતું એ બાબતે અહીંયા અમને ભેગા કરી અને અહીંયા પોલીસ સ્ટેશન ખાતે ચર્ચા કરવામાં આવી। એના અંદર જે ખાન ખનિજ અધિકારી અને નેશનલ હાઈવેમાંથી અને ડીવાયસપી સાહેબને એ લોકો બધા આવ્યા હતા, પરંતુ જે એમની વાતો એવી હતી કે નેશનલ હાઈવેમાંથી જે અધિકારી આવ્યા છે એમને તો એ ખબર નથી કે આ પુલની વેલ્યુશન વેલિડિટી ક્યારે પૂર્ણ થાય એ ખબર નથી, અને જ્યારે ડાયવર્ઝનની વાત કરવામાં આવી ત્યારે એ કહે છે કે ડાયવર્ઝન તો નદીમાં ક્યારે પણ આપી ના શકાય, પરંતુ જ્યારે આ ડાયવર્ઝન નહીં પરંતુ જે ફરીને જવા માટે જે 40 કિલોમીટરનો એરિયા ફરીને જે લોકો જાય છે એમના માટે જ્યારે કોઈ ઇમરજન્સી કોઈ બીમાર હોય અને જ્યારે એમ્બ્યુલન્સ 108 હોય ત્યારે એ ફરીને જાય ત્યારે ત્યાંનું રસ્તામાં જ મોત થઈ જાય એવી પણ ઘટનાઓ બને છે, અને જ્યાં આ રસ્તો જે ડાયવર્ઝન તરીકે આપ્યો છે એના અંદર પણ જે 2 બ્રિજ આવે છે મોટા એ બ્રિજની પણ હાલત આ જ થવાની છે, અને જે ડાયવર્ઝન જે નદીની બાજુમાં જે પુલની બાજુમાં હોવું જોઈએ એ આપ્યું નથી ત્યારે એ ડાયવર્ઝન પણ આપવું જોઈએ ત્યારે ના પાડે છે, અને આ નેશનલ હાઈવે ઓથોરિટીમાંથી જે અધિકારી આવ્યા છે એ તો સ્પષ્ટ કહેશે કે ઉપરથી આવે ત્યારે ઓનલાઈન કર્યું છે ઉપરથી આવે ત્યારે એ લોકો લોલીપોપ જેવા મને જવાબ આપી અને અહીંયા આજે મિટિંગ કરી છે, અને આ મિટિંગથી અમને બિલકુલ સંતોષ નહીં ના। આજે પુલની વાત કરી છે એ ઓનલાઈન કર્યું છે, ટેન્ડરમાં આપ્યું છે અને રિપેરિંગ કરવામાં આના માટે પણ કોઈ અધિકારી ખાન આપણે નેશનલ ઓથોરિટી દ્વારા અધિકારી જે આવ્યા છે એ કોઈ પણ સ્પષ્ટ જવાબ આપેલ નથી, લોલીપોપ તરીકે 3 વર્ષ 2 વર્ષ રિપેરિંગ થશે આવા તેવા ઉલ્લુ તુલ્લુ જવાબ આપી અને આ મિટિંગને પૂર્ણ કરી છે। આ પુલ છે એ 1956માં બનેલો એવું એ લોકોએ જાહેર કર્યું છે ત્યારે એની વેલિડિટી કેટલી છે ક્યારે પૂર્ણ થાય એ, પરંતુ આ બ્રિજ ક્યારે પણ ચાલી શકે એમ નથી, આ બ્રિજ તાત્કાલિક એનો નિર્ણય નવો બનાવે એવી અમારી લાગણી છે।